हेलो वेलकम एवरीवन। चैप्टर नंबर 8 नो आ બીજો વિડિયો છે। આ બીજો વિડિયો ની અંદર જેમ મેં તમને પહેલા વિડિયો ની અંદર જ કીધું તો કે સૌપ્રથમ આપણે લાક્ષણિકતાઓ ભણીશું અને ત્યારબાદ એના દાખલાઓ જોઈશું। તો આ વિડિયો ની અંદર જે આપણે લાક્ષણિકતાઓ પ્રથમ વિડિયો ની અંદર જોઈ લીધી છે એના જ રિલેટેડ એના પર જ આધારિત ચેપ્ટર ની અંદર આવતા વિવિધ દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે। આજે અમુક તમને હોમવર્ક માં આપીશ, જેવા સેમ હશે એવા તમને હોમવર્ક આપીશ, મતલબ નોર્મલ જે મેથડ છે એ જ મેથડ થી આપણે આગળ काम करवाना है। हजू सुधी जो आप विडियो नंबर एक जेनी अंदर मेन टॉपिक चैप्टर मेन टॉपिक कहवा जैसे तमने कीधु कि एक्सपेक्टेड क्वेश्चन्स जो बोर्ड की अंदर पूछाई शक प्रश्न आपणे विडियो नंबर एक नी अंदर डिस्कस करो, ये तमे हजू सुधी ना जो है तो ऊपर लिंक पॉपअप थती हे एने पर क्लिक करशो डायरेक्टली तमे ए विडियो जोई शकशो। अने बीजो रस्तो ये छे कि डिस्क्रिप्शन की अंदर भी तमने डायरेक्ट लिंक मळी जशे। अच्छा तो सौ प्रथम जो उदाहरण जोवानुं छे आपणे सौप्रथम जो दाखलो जो है ये उदाहरण नंबर 8.2 है। तो यह रकम कई है, एक 25 मेगाहर्ट्ज आवृत्ति धरावत समतल विद्युत चुंबकीय तरंग मुक्त अवकाश में एक्स दिशा में गति कर रही है। टूंक में तमने 25 मेगाहर्ट्ज और एक्स दिशा में गति कर रही है कौन विद्युत चुंबकीय तरंग एवं तमने आपेलू है। 25 मेगाहर्ट्ज हर्ट्ज पर खबर पड़ी कि तमने आवृत्ति आपेली है। आवृत्ति ने न्यू नहीं कीधु, जेम आ चेप्टर अंदर न्यू कीधु से अपने आवृत्ति ने एफ ज कीधु से। अहीं आवृत्ति एफ बराबर केटलो आपेलो छे आपणे 25 मेगाहर्ट्स एस सिम्बल इज दैट। अच्छा અને એ એક્સ દિશામાં પ્રસરી રહ્યું છે કોણ વિદ્યુત ચુંબકીય તરંગ। એટલે વિદ્યુત ચુંબકીય તરંગ તમને યાદ હશે ત્રણ વસ્તુ જોઈ હતી, ત્રણ વસ્તુ એકબીજાને લંબ હોય, વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા, વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો, આ ત્રણે ત્રણ પરસ્પર મતલબ એકબીજાને કેવા હોય લંબ હોય છે। લાક્ષણિકતાઓ આવડવી આવશ્યક છે રાઈટ। એટલે જેમ જેમ આપણે સમ સોલ્વ કરીએ તેમ તેમ તમને બધી લાક્ષણિકતાઓ યાદ આવી જોઈએ રાઈટ સર। સો એફ બરાબર 25 મેગાહર્ટ્ઝ। નોર્મલ ટેકનિક એવી છે કે જ્યારે જ્યારે તમને એફ આપ્યો હોય તો હું સ્ટુડન્ટ્સને એવું કહું કે ભાઈ તમે ડાયરેક્ટલી ઓમેગા શોધી લો એમ। તો એફ પરથી ઓમેગા કઈ રીતે શોધી શકાય, તો કે 2πf વ્યાખ્યા છે આ 25 મેગાહર્ટ્ઝ છે એટલે એનો અર્થ શું થાય, 25 × મેગા એટલે 10 ની 6 કહી શકાય। એટલે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટલી આપણે કરી શકીએ કે 2 × π ઇન્ટુ આ છે 157 × 10⁶ કોણીય આવૃત્તિ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ ख्याल हशे तमने एकम राइट ओके। એટલે આ તો એફ આવે, જ્યારે જ્યારે એફ દેખાય ત્યારે તમારે ઓમેગા શોધી લેવો સારું પડે। અચ્છા તો તમને પૂછ્યું શું છે, તો તમને એ પૂછ્યું છે કે ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ, મતલબ ચોક્કસ સમય અને ચોક્કસ બિંદુ આગળ, એટલે બે વસ્તુ બે ચલ હતા ને તમને યાદ કરાય છે સમીકરણ, એ બધી વસ્તુ એકદમ લાઈટ થવી જોઈએ, તમને ખ્યાલ આવશે કેટલું પ્રિસાઇઝલી એ લોકોએ ડેટા આપેલો છે। ચોક્કસ સમય એટલે ટી, ચોક્કસ બિંદુ એટલે કોઈ બિંદુ હશે રાઈટ, ત્યાં આગળ સદિશ E બરાબર 6.3 જે કેરેટ વોલ્ટ પ્રતિ મીટર છે। એટલે સદિશ E બરાબર કેટલો છે, 6.3 જે કેરેટ વોલ્ટ પ્રતિ મીટર। અહીંથી કઈ કઈ વસ્તુ ખબર પડે તમને કે સદિશ E એટલે વિદ્યુત ક્ષેત્રના ઘટકો કઈ દિશામાં છે, વાય દિશામાં, પ્લસ વાય દિશામાં, ધન વાય દિશામાં છે। અને એનો 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 એનું મૂલ્ય કેટલું છે, તો કે 6.3। તો આ બિંદુ આગળ બી શોધો, અરે બહુ ઇઝી છે, તમને એકચ્યુઅલમાં બીનું મૂલ્ય શોધવાનું નહીં કીધું, બીનું સોરી બીની દિશા પણ શોધવાની કીધી છે, એટલે સદિશ બી લખેલો છે। આ બુકમાં અમુક વાર તમે ડેટા જોવો તો તમને કન્ફ્યુઝન થાય
કે સર આ લોકોએ સદિશ આપ્યો નથી તોય તમે સદિશ કેમ લખો છો, એ લોકો બોલ્ડ અક્ષરોથી લખે છે, રાઈટ, ઘાટા અક્ષરોથી લખે છે, જેથી કરીને તમારે સમજી લેવાનું કે જ્યારે જ્યારે સદિશની વાતો થતી હોય ચેપ્ટરની અંદર દરેક જગ્યાએ લોકો એરો મૂકતા નથી, એ લોકો બોલ્ડ અક્ષરો વાપરે છે. અચ્છા, તો બી બરાબર પ્રશ્નચિહ્ન છે, ઇનફેક્ટ સદિશ બી બરાબર પ્રશ્નચિહ્ન છે. તો કેવી રીતે કરાય? ઇઝી છે. ડાયરેક્ટ ડાયરેક્ટ એક વ્યાખ્યા, મતલબ સોરી, એક લાક્ષણિકતા યાદ આવી જોઈએ. કઈ લાક્ષણિકતા? તમને ઈ ખબર હોય બી શું હોય તો શું કરવાનું? યાદ કરો, હું જયારે એવું કહું કે તમે મતલબ કોશિશ કરો, પ્રયત્ન કરો, તો સ્ક્રીન પોઝ કરી દેવાની, પછી ફરીથી પ્લે કરવાની. અચ્છા, તો જુઓ, એક આપણે લાક્ષણિકતા શીખ્યા હતા, ઈ અપોન બી બરાબર સી, રાઈટ? આપણે જાણીએ છીએ કે મતલબ લખી શકે આપણાથી, આપણે જાણીએ છીએ કે ઈ ના છેદમાં બી બરાબર સી થાય. ધેરફોર આપણે શોધવાનું બી છે, યાદ રાખજો સદિશ બી છે, પણ આ મૂલ્યની વાતો કરું છું. તો બી બરાબર શું થશે? ઈ ના છેદમાં સી. હવે ઈ કેટલો છે આપણી પાસે? ખાલી મૂલ્ય લખવાનું, 6.3. અને સી કેટલો છે? તો કે 3×10⁸. હાલ ડાયરેક્ટલી કરી શકાય આપણાથી, 2.13 હશે. એવું લખી શકાય કે બી બરાબર 2.1×10 આ ઉપર જશે એટલે માઇનસ થઈ જશે, -8. અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રનો એકમ થાય ટેસ્લા. હવે એક્ચુઅલમાં આ આન્સર નથી તમારો, આન્સરમાં થોડુંક મિસિંગ છે. શું મિસિંગ છે? દિશા આપી મિસિંગ છે. તો તમને યાદ હશે આપણે એવું શીખ્યા હતા, રાઈટ? આપણે હજુ જાણીએ છીએ દિશા આપી હોય તો શું કરવું જોઈએ? ઈ ક્રોસ બી, ઈ ક્રોસ બી હંમેશા શું દર્શાવે? વિદ્યુત ચુંબકીય પ્રસરણની દિશા દર્શાવે છે, જે અહીંયા વિદ્યુત ચુંબકીય પ્રસરણની દિશા કઈ છે? એક્સ છે. એટલે આપણે જાણીએ છીએ તથા ઈ ક્રોસ બી એ વિદ્યુત ચુંબકીય તરંગની, સોરી, તરંગના પ્રસરણની દિશા દર્શાવતું હોવાથી અહીંયા જો સદિશ ઈ કઈ દિશામાં છે? સદિશ ઈ જે કેરેટ બી ની દિશા તો શોધવાની છે, અને પ્રસરણ કેટલું મળ્યું એટલે આપણે એવું કહી શકાય કે આપણે એવું ડાયરેક્ટલી લખી શકીએ સદિશ ઈ ક્રોસ સદિશ બી બરાબર પ્રસરણની દિશા. પ્રસરણની દિશા શું છે? આઈ કેરેટ. સોચના મતલબ સમજતે આના ઈઝી હે વેસે તો. હવે અહીંયા આગળ ઈ ની દિશા શું છે? જે કેરેટ. તો જે ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ. સોચો કે જે ક્રોસ શું કરું તો મને આઈ કેરેટ આન્સર મળે, જેની મતલબ જેની સાથે કયો સદિશ ગુણાકાર લઉં કે મને આન્સર આઈ મળે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે સર તમે શીખવાડ્યું છે કે ભાઈ 3×3 પરસ્પર લંબ હોવા જોઈએ, તો આઈ આઈ ગયું, જે આઈ ગયું, તો કાં તો કે છે કાં તો માઇનસ કે છે, રેડી રહેવાનું એ બંને ઓપ્શન માટે. તો સર ડિસાઈડ કેવી રીતે કરવાનું કે આવશે કે માઇનસ કે આવશે? તો એની પણ લોજિક તમે 11th શીખેલા છો, મતલબ સદિશ ગુણાકાર તમને સારી રીતે આવડતો જ હશે. તો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ તમને યાદ હશે કે આવું સિક્વન્સમાં તમે શીખ્યા હતા, રાઈટ? તો જેની જોડે શું કરું? જો મારે આન્સર પ્લસ જ જોઈએ છે, તો તમે સમઘડી દિશામાં જો આન્સર મતલબ સમઘડી દિશામાં જો ફરો, સમઘડી દિશામાં જો સદિશ ગુણાકાર કરો, તો આન્સર ધન જ આવે એમ. તો જે ક્રોસ કે કરો તો આઈ મળે, મતલબ પ્લસ કે જ અહીંયા આગળ પ્લસ કે જ હોવું જોઈએ, કારણ કે જે ક્રોસ કે કરીશ તો આઈ મળશે એમ. તો આપણે એવું કહી શકીએ ધેરફોર સદિશ બી એ કે કેરેટ એટલે કે ધન ઝેડ દિશામાં હશે. તો છેલ્લે આન્સર એવો લખવાનો, therefore સદિશ બી બરાબર મૂલ્ય તથા દિશા 2.1×10⁻¹⁸ ઇન્ટુ કે કેરેટ. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. હાલાકી કોઈ પૂછ શકતા કે સર આમને તમે આ મફતનું કેમ કરાવ્યું, આ કેમ આવું કરાવ્યું? એ ખાલી આદત પડાવવા માટે કરાયું છે, બાકી આ પોર્શન તમે ના કરો તો ચાલે ડાયરેક્ટલી. હા, બધી સોલ્યુશન્સ મતલબ બધી જે રેફરન્સ બુક હોય એની અંદર ડાયરેક્ટ એન્ટી સ્ટાર્ટ કરેલું હશે.
પણ આપણો એમ અલગ છે, ધેટ્સ વાય વી હેવ ડન ધીસ ફર્સ્ટ. આપણે આ પહેલાં એટલા માટે કર્યું છે. રાઈટ, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ એના જેવો જ પ્રશ્ન છે જે આપે હોમવર્કની અંદર કરવાનો છે. રાઈટ, ધીસ ઇઝ યોર પ્રેક્ટિસ સમ કહો કે જે કોઈ. રાઈટ, સ્વાધ્યાય. સ્વાધ્યાયનો 8.7 નંબરનો દાખલો, એનો મતલબ એની રકમ શું છે એ સમજાય તમને, એટલે તમને આસાની રહેશે. ઈ અપોન બી ઇઝ ગો ટુ સી એ બહુ ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છે કે ઈ આપેલું હોય, બેમાંથી એક આપ્યું હોય અને બીજું શોધવાનું હોય તો આરામથી શોધી શકાય. ઈ આપ્યું હોય બી શોધી શકાય, બી આપ્યું હોય તો ઈ શોધી શકાય. શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ એવો હોય, સોરી ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર હવે ડાયરેક્ટલી તમને બી ઝીરો આપેલો છે. હવે યાદ કરો, મેં તમને એવું શીખવાડ્યું તો અહીં અહીં ગમે તે હોઈ શકે. ઈ ઝીરો પણ બી ઝીરો ઝીરો ટુ સી બી થાય. ઈ આર એમ એસ અપોન બી આર એમ એસ બી સી થાય. ઈ અપોન સી પણ, સોરી એ પણ બી પણ સી થાય, સાદું પણ ચાલે. એટલે ગમે તે ઉપર જે લઈએ એ જ નીચે હોવું જોઈએ. ધેટ્સ સિમ્પલ પેટર્ન. તો તમને બી ઝીરો આપેલો છે તો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થાય, એટલે ઈ ઝીરો પૂછ્યું જોઈએ. સિમ્પલ છે, એકદમ ઇઝી. બી ઝીરો આપ્યો અને ઈ ઝીરો શોધવાનો, તો ઈ ઝીરો પણ બી ઝીરો ઇઝ ઇક્વલ ટુ સી. એવું કરશો એટલે તમને ઈ ઝીરોનો આન્સર, આ જ આન્સર મળવો જોઈએ કન્ફર્મ. યાદ રાખના, એ નેનો ટેસ્લા છે, 10⁻⁹ છે, ધ્યાન રાખવાનું. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, એવું બોલી શકાય. બે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ આ લખી દો અને ત્યારબાદ આ તરત આપે કરી દેવાનું સોલ્વ. રાઈટ, નોટ ઇટ ડાઉન. ઓકે, તો હવે વાતો કરીશું ઉદાહરણ નંબર 8.3ની. ઉદાહરણ નંબર 8.3ની જો વાતો કરવામાં આવે તો આ થોડુંક એવું કહેવાય કે થોડુંક લોજિકલ છે. તમારે 11th કોન્સેપ્ટ બી અંદર નાખવા પડશે. એટલે પેલું સમીકરણ જ, હાલાકી તમે જો અગેન ફરીથી એક વાર રિપીટ કરીશ કે તમે ફર્સ્ટ વિડીયો જોયો હશે કે જેની અંદર બધું ડિટેલમાં તમને 11th બી એક્સપ્લેન કર્યું હતું મેં, કે જ્યારે સમીકરણ બી લખતો ત્યારે બી તમને યાદ કર્યું હતું કે આ સમીકરણ કોના જેવું છે. તો એ જો આપને યાદ હશે તો આ આ સહેલાઈથી કરી શકશો. ઇટ્સ લેટ્સ ગો ફોર ઇટ. દેખના બહુ સમજ સોચ સમજ કે એસે એસે સમ્સ કો મતલબ આપકો પહેલે ઇસકો રીડ કરના પડેગા, અચ્છે સે સમજના પડેગા, ફિર આપ સોલ્વ કરના. રાઈટ, ઓકે, સો યા, લેટ્સ ગો ફોર ઇટ. ઉદાહરણ નંબર 8.3. તો ઉદાહરણ નંબર 8.3ની અંદર રકમ એવી છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર બી વાય ઇઝ ઇક્વલ ટુ 2×10⁻⁷ સાઇન ઓફ 0.5×10³x વત્તા 1.5×10⁻¹ટી ટેસ્લા. આ એકમ છે, સૂત્ર વડે આપવામાં આવે છે. રાઈટ, તો અહીં જે સૂત્ર આપ્યું છે આપણે એ લખી દઈએ પહેલા અહીંયા. દેખના સમજના, થોડા નયા હે સાહેબ કે આપકે લીએ, ક્યોંકિ આપકો સિર્ફ મેચ કરના પડેગા. અહીંયા આપણે બી વાય કેટલા થશે, 0.5×10³x વત્તા 1.5×10⁻¹ટી. આપકો પૂછને વાલા કુછ ભી પૂછ સકતા હૈ, મતલબ ગમે તેવી વસ્તુ પૂછી શકે છે આપને. હવે આપણે કેવી રીતે ક્રેક કરવું પડે એને તો સમજો. સૌ પ્રથમ આપણે જે સમીકરણ તમે લાક્ષણિકતાઓમાં ગોખ્યું હશે ને, રાઈટ, તમે ઓબ્વિયસલી ગોખ્યું હોય, તેની અંદર મેં મેન્શન કર્યું હતું કે હર વખત એવું આવશ્યક નથી કે તમારી તરંગ પ્લસ ઝેડ દિશામાં જ પ્રસરે. હા, પ્લસ ઝેડ દિશામાં પ્રસરે તો એનો જો વિદ્યુત ક્ષેત્ર એક્સમાં હોય, ચુંબકીય ક્ષેત્ર વાયમાં હોય, તો એ સમીકરણ એ પ્રમાણે અંદર ઝેડ આવતો હતો. ખબર, સાઇન ઓફ ઓમેગા ટી માઇનસ કે એક્સ, કાં તો કે એક્સ માઇનસ ઓમેગા ટી, એટલે ત્યાં સોરી કે ઝેડ માઇનસ ઓમેગા ટી. ત્યાં ઝેડ જે આવે ને એ તમને શું દર્શાવે કે એ તરંગ કઈ દિશામાં પ્રસરી રહી છે, તરંગ કઈ દિશામાં પ્રસરી રહી છે એ ક્યાંથી જજમેન્ટ લેવાય. રાઈટ, તમને ના આપ્યું હોય તો સમીકરણ પરથી જજમેન્ટ લઈ શકાય. ક્યાંથી? તો કે સાઇનની અંદર, સાઇન ઓફ શું લખ્યું છે એની અંદરથી તમને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે અહીં જો બી વાય ઇઝ ઇક્વલ ટુ 2×10⁻⁷ સાઇન ઓફ 0.5×10³x એક્સ એક્સ. એ એક્સ આપકો એ ઇન્ડિકેટ કરતા હૈ કે એ ક્યાં હૈ, જે સિમ્પલ એક્સ દિશામાં પ્રસરી રહી છે તરંગ. તરંગ એક્સ દિશામાં પ્રસરી રહી છે. ચુંબકીય ક્ષેત્ર ને ચુંબકીય ક્ષેત્ર તો ક્લિયરલી મેન્શન કર્યું કે ચુંબકીય ક્ષેત્ર શું છે, વાય ઘટક, એટલે એના એક્સ ને ઝેડ ઘટક શૂન્ય માની લઈએ છીએ આપણે નોર્મલી. તો ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં, તરંગ પ્રસરણ એક્સ દિશામાં છે. અચ્છા, તો સરખાવી દેવાનું, મતલબ જે અમુક અમુક સ્ટાન્ડર્ડ વસ્તુ હોય આપણને મળી જવી જોઈએ. કેવી રીતે? બી બરાબર આટલું છે તો આ સમીકરણ ને, ઓકે, અહીંયા આ છે
માટે આપેલ સમીકરણને BY બરાબર સ્ટાન્ડર્ડ સૂત્ર શું હોય આવું કંઈક હોય જો બી ઝીરો મતલબ આગળનું જે ભાગ હોય એને આપણે કીધું મેં તમને યાદ હશે કે એને કંપ વિસર્ગ્ય કાં તો એવું કહીશું કે એનું મહત્તમ મૂલ્ય કહેવાય બી ઝીરો સાઇન એ જે પેટર્નમાં આપ્યું હોય એ પેટર્નમાં લખવાનું કોક કેસે તને માઇનસ હોય સોરી અહીં પ્લસ છે ને આપણે તો માઇનસ શીખ્યા હતા તો એ માઇનસ કેમ નહીં એનું એનું ક્લેરિફિકેશન તમને આપું છું સાઇન પહેલા કોણ છે એક્સ છે ને એટલે પેલો કે એક્સ વાળો પહેલો લખવો જોઈએ કે એક્સ પ્લસ છે એટલે પ્લસ લખીશ કે એક્સ પ્લસ ઓમેગા ટી સાથે સરખાવતા અબ દેખના યે મેને પ્લસ કે સાથ ક્યો કમ્પેર કરા ઇસકો પ્લસ સાથે કેમ સરખાવ્યો એક્ચ્યુઅલી માં ક્લેરિફિકેશન હોય તમને 11th માં આઈડિયા એવો મતલબ 11th માં એવો કોન્સેપ્ટ શીખ્યા હશો કે તમે જજમેન્ટ કેમ લઈ શકો કે આ તરંગ કઈ દિશામાં પ્રસરી રહી છે તો સર હમણાં તો શીખો ને તમે કે એક્સ માં છે ના એવું નહીં પ્લસ એક્સ માં કે માઇનસ એક્સ માં એવું બી જજમેન્ટ લેતા આવડવું જોઈએ તો નોર્મલી અમે એવું શીખવાડીએ કે જો કે અને એક્સ નો સહગુણક જો કે અને એક્સ નો સહગુણક સમાન દિશા મતલબ સમાન ચિહ્ન વાળો હોય ને મતલબ એક્સ ની સોરી એક્સ નો જે સહગુણક છે એ ધન છે ટી નો સહગુણક છે બી ધન છે જો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય જો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય તો એ કન્ફર્મ નેગેટિવ એક્સ માં જ હોય નેગેટિવ એક્સ માં જ ગતિ કરતો મતલબ ઋણ અક્ષ માં જ ગતિ કરતો હોય પણ જો બંનેના સહગુણકો ની નિશાની વિરુદ્ધ ચિહ્ન હોય મતલબ એક પ્લસ હોય બીજો માઇનસ હોય દાખલા તરીકે કેવો આપણે જે સમીકરણ શીખ્યા હતા કે મતલબ બી વાય ઇઝ ઇક્વલ ટુ બી ઝીરો સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી એટલે એટલે જો તમે ધ્યાન આપો હું શું કહેવા માંગુ છું એ સમજો બી વાય ઇઝ ઇક્વલ ટુ બી ઝીરો સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી અબ દેખો એક્સ નો સહગુણક કેવો પ્લસ કે મતલબ ધન પણ ટી નો સહગુણક કેવો માઇનસ એટલે એવું કહી શકાય બંનેની નિશાની કેવી છે હાલાકી અમને યહાં પે ઝેડ લિખા હતા હા તો આનો અર્થ શું થાય કે જ્યારે બંને સહગુણક વિરુદ્ધ ચિહ્ન વાળા હોય ને એક પ્લસ ને એક માઇનસ તો એ કન્ફર્મ પ્લસ અક્ષમાં જ હોય કઈ પ્લસ અક્ષ અહીંયા ઝેડ અહીંથી શું કહેવા પડે આ કઈ અક્ષમાં છે કદાચ એવો પ્રશ્ન પૂછે ને તો બી તમને ક્લેરિટીથી આવડું જોઈએ આન્સર આપતા આવડું જોઈએ તમને એવો 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 એમસીક્યુ પૂછી શકે છે રાઈટ સો બી કેરફુલ કોન્સેપ્ટ છે 11th નો અપ્લાય કરતા આવડવું જોઈએ સો અહીંથી ખબર પડે કે બંનેના સહગુણકો કેવા છે ધન એટલે આ તમે નોટમાં ઉપર લખી શકો નોટ્સની અંદર મતલબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બંનેના સહગુણકો એક્સ અને ટીના સહગુણકો મતલબ કે અને ઓમેગા જો કે અને ઓમેગાની નિશાની સમાન હોય મતલબ બંને ધન કાં તો બંને ઋણ હોય તો તરંગ પ્રસરણ ઋણ અક્ષમાં થાય જે ત્યાં અક્ષ આપ્યું હોય અને જો બંને વિરુદ્ધ નિશાનીવાળા હોય તો એ ધન અક્ષમાં થાય રાઈટ અચ્છા હા તો અબ ક્લિયર હોગા કોન્સેપ્ટ તો મેં લિખ સકતા હું કે બી વાય ઇઝ ઇક્વલ ટુ બી ઝીરો સાઇન ને કે એક્સ પ્લસ ઓમેગા ટી તો ડાયરેક્ટલી ડાયરેક્ટલી કમ્પેર કરી શકતા હમ દેખ લો આપ ડાયરેક્ટલી તો ક્યાં મળેગા આપણને કહો ધેરફોર સરખાવતા સોરી આપણને મળશે પહેલાં તો બી ઝીરો મળશે બી ઝીરો કેટલું મળશે તો કે 2×10⁻⁷ ટેસ્લા એકમ તો લખવો જ પડે એક્સ નો સહગુણક કે છે એટલે અહીં કે મળી ગયા આપણને તો કે બરાબર શું મળશે 0.5×10³ રાઈટ હવે કોઈ પૂછે કે સર આ કે નો એકમ શું થાય તો યાદ કરો 2π/λ હતું એટલે આ રેડિયન પ્રતિ મીટર કહી શકો તમે રેડિયન પ્રતિ મીટર કાં તો ખાલી મીટર ઇન્વર્સ લખો તો બી ચાલે ઇટ્સ ઓકે અને હા ટી નો સહગુણક એટલે ઓમેગા અને ઓમેગા કેટલો મળે આપણને ભાઈ 1.5×10⁻¹ એકમ એનો શું થાય રેડિયન પ્રતિ સેકન્ડ એઝ સિમ્પલ એઝ ધેટ અબ દેખ લો ઉન લોગોને જો જો પૂછા હૈ વો ઢૂંઢ લો આપ ક્યા હૈ ભાઈ ઉસમે કુછ હૈ નહીં વૈસે તો રાઈટ ડાયરેક્ટલી લિખ કર સકતે હમ લોગ દેખો ક્યા પૂછા હમ લોગોને તરંગની તરંગ લંબાઈ એટલે લેમડા અને આવૃત્તિ કેટલી હશે આમ તો મેં તમને આદત પડાવી છે એફ આપ્યો હોય તો ઓમેગા સુધી લેવાનો ઓમેગા આપ્યો હોય તો એફ સુધી લેવાનો તો અહીં ઓમેગા તમારા પાસે રેડી છે તો ઓમેગા પરથી આપણે એવું કહી શકીએ મતલબ આ આ બંને સમીકરણ પરથી તમને ડાયરેક્ટ ડાયરેક્ટ આન્સર મળી જશે દેખો કે છે વ્યાખ્યા અનુસાર ઓમેગા બરાબર 2πf થાય ધેરફોર આપણે f શોધવું તો આપણે શું લખી શકીએ f બરાબર 2π/ω એટલે કે 2π ના છેદમાં ઓમેગા કેટલો છે 1.5×10⁻¹ જે આન્સર આવે રાઈટ એ તમારો આન્સર હમણાં આપણે સોલ્વ કરીએ છીએ કે ભાઈ એનો આન્સર શું આવશે
राइट, तदुपरांत एक वस्तु बीजी लखी सकी तथा बीजी व्याख्या शू के व्याख्या क्यों तथा तरंग सदिश, तरंग सदिश के बराबर 2 पाई अपॉन लेमड़ा था therefore लेमड़ा के लो मले 2 पाई ना छेद मा के आभी व्याख्या छे तेले 2 पाई ना छेद मा के इटले के लो छे 0.5 गुणिया 10 नी 3 और जी आंसर आवे ये लकी शकु आ इजी वस्तु छे। चलिए और एक स्टेप आगे बढ़ते हैं, मतलब ये भी आसानी से कर सकते हो और ये भी आसानी से कर सकते हो, सॉल्यूशन है ये जब मैंने सिखाया ना आपको कब, मतलब जो लाक्षणिकता सिखाई थी ना, जो सीखवाड़ी थी, सॉरी जो लाक्षणिकता सीखवाड़ी थी अंदर मैं कीधु तू कि तुमने के तरंग सदेश, हालांकि आ बधुं 11 कॉन्सेप्ट छे पण याद करायो हतो मैं तमने एटले क्लियर हशे तमने लोको। एटले तरंग लंबाई लेमडा डन छे ने आवृत्ति एफ पण डन छे राइट। अने हवे बीजुं शुं पूछ्युं छे विशेषनी अंदर, विद्युत क्षेत्रनुं समीकरण लखो, विद्युत क्षेत्रनुं समीकरण लख्युं होय राइट, हालांकि आ तो एक्जाम्पल हतुं खाली, हवे विद्युत क्षेत्रनुं समीकरण लखवुं होय therefore विद्युत क्षेत्र E बराबर શું લખી આપણે E0 sin પેલા જેવું જ હોય, એક્ઝેક્ટલી આના જેવું જ હોય, આના જેવું જ, આના જેવું એટલે અંદર જે હોય ને એ જ ચાલે, kx ઓમેગા t ચાલે, મતલબ આ તો ચેન્જ થશે જ નહીં એમ, મતલબ kx પેલા તો સ્ટાન્ડર્ડ લખી દો kx ઓમેગા t સૂત્ર અનુસાર सारी की सारी चीजें हैं सिवाय E0, मतलब आपको E0 चाहिए तो E0 ढूंढने के लिए क्या करेंगे आप, E0 अपॉन B0 बराबर शुद्ध है सी थी जाए भाई, तो E0 शुद्ध है सी इंटू B0, तो सी के लो 3 × 10⁸ गुणिया B0 के लो B0 तो तुमने आपेलो 2 × 10⁻¹⁷ तो हाँ 3 × 2 = 6 थी जैसे 10⁻¹⁷ એટલે 3 થઈ જશે 60, तो 60 वोल्ट प्रति मीटर या तो न्यूटन प्रति कूलम, योर चॉइस, तुम्हें जे कम लगसो ये चाल से। परंतु एक वस्तु ध्यान रखवा लायक, मतलब चलो हाँ तो आंसर आई गयो, मतलब E = E0 साइन आयो, साइन के एक्स के की वैल्यू मालूम है 0.5, ये तो वो तो वही रहेगा E × 10⁻³ प्लस 1.5 × 10⁻¹⁷ टी, मतलब हाँ वोल्ट वोल्ट प्रति मीटर न्यूटन प्रति कूलम तुम्हारे जे लखो ए प्रमाण। बट तमे ध्यान थी जो तो एक वस्तु नानकड़ी मिसिंग छे, कदाच सो मिसिंग छे अहीं डीवाई लखेलो छे तो अहीं सर तमे मेंशन केम ना कर्यो, अरे इजी छे भाई डायरेक्टली तमे लखी शको। जो तमे तरंग प्रश्न में तमने शुं शीखवाड्यो, तरंग प्रश्न कई दिशामां छे ए तो अहींथी जजमेंट पड़ी जाय, एक्स पेलो कई छे वाय एटले आ कन्फर्म कई दिशामां होय झेड एटले अहीं झेड लखी देवो सारुं पड़े राइट, एवुं मेंशन करी लेवानुं के तरंग प्रसरण कोमा विद्युत क्षेत्र ना घटको अने चुंबकीय क्षेत्र ना घटको एक बीजा ने लंब होवाथी सदिश ई ना घटको प्लस झेड दिशा मा मळशे राइट। आ बन्ने वस्तु तमारे शुं लेवानुं, आरामथी कैलक्युलेटर नी मदद थी करी शको छो, एटले या दिस इज एक्जाम्पल, मतलब इलस्ट्रेशन नंबर 8.3 उदाहरण नंबर 8.3 फटाफट लखी लो। ओके तो आज उदाहरण जो एक स्वाध्याय में वधारणा स्वाध्याय में एक दाखलो आपेलो छे, तमे प्रेक्टिस करी शको, मतलब आ तमारो होमवर्क रहेशे, ए उदाहरण कर्या बाद तरत आपणे तरत तमारे आ सम सॉल्व करवानो छे राइट, दिस इज होमवर्क स्वाध्यायनो 8.11। तमने रकम वाचीन संभळावो छे एटले तमने ख्याल आई जाय कि तमारे शुं करवानुं छे, आम तो खबर पड़ी जशे एकदम ईजी छे, मैं राइट साइड आंसर्स पण बधा लखेला छे क्रॉस चेक करवा माटे, बाकी तमारे करवानो मेथड थी ज छे। धारो कि शून्यावकाश में रहेलो विद्युत चुंबकीय तरंग नो विद्युत क्षेत्र ई बराबर 3.1 नवी स्टाइल छे भाई, अभी लखी शकाय 3.1 न्यूटन प्रति कूलम कॉस 1.8 रेडियन प्रति मीटर वाय प्लस 5.4 × 10⁶ रेडियन प्रति सेकंड टी आई कैरेट छे, एटले कई कई वस्तु खबर पड़े, जो
ઈ કઈ દિશામાં છે આઈ કેરેટ એટલે આ ઈ એક્સ છે અહીં ઈ એક્સ લખો તો આઈ કેરેટ ની લખવાનું એટલે આ સદિશ જ બતાવે તમને આ વેક્ટર ઈ છે એવું માની લો આ સદિશ ઈ જ આપેલો છે રાઈટ અને હા છેલ્લે સદિશ બી અને આપણે જે ઈ એક્સ ઈ વાય લખીએ ને એ ઈ એક્સ બી વાય કે એ બધું લખીએ એ ઘટક છે આનો એક્સ ઘટક વાય ઘટક અહીં તો સંપૂર્ણપણે તમને સંપૂર્ણપણે તમને આગળ ક્યાં બોલતા છો વિદ્યુત ક્ષેત્ર આપેલું જ છે આગળ સોરી અહીંથી નવી વસ્તુ શું છે એકચ્યુઅલીમાં પછી ખ્યાલ આવે તમને કે આ 3.1 છે એ મહત્તમ મૂલ્ય છે ઓબ્વિયસલી ઈ ઝીરો પણ એનું એકમ સહિત આપેલું છે ઈ ઝીરો ન્યૂટન પ્રતિ કુલમમાં છે વાયનો સહગુણક એટલે આપણે કેમ કે વાય તો આ કે બી આપેલો છે 1.8 રેડિયન પ્રતિ મીટર અને ઓમેગા પણ આપેલો છે એ રેડિયન પ્રતિ સેકન્ડમાં હોય તો દરેકે દરેક વસ્તુ તમને મળી જાય કે પ્રશ્નની દિશા કઈ હશે તરંગ લંબાઈ લેમડા કેટલો હશે આવૃત્તિ એફ કેટલી હશે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર બી ઝીરો કેટલો હશે અને તરંગના ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ બી કેટલું હશે એ બધું સુધી બતાવવાનું છે એકદમ સિમ્પલ પહેલા જેવો જ છે એટલે કરી શકાય એવો છે દેટ્સ વાય ઇટ ઇઝ હોમવર્ક વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા આગળ આ ચેપ્ટરની અંદર ખાસિયત છે કે કોઈ બી દાખલાનો કોઈ બી ભાગ તમને એમસીક્યુની અંદર પૂછી શકે છે તો બી કેરફુલ અબાઉટ એમસીક્યુની અંદરથી હા એવું હોય કે ફિઝિક્સની અંદર તમને અંદરથી જ પૂછે બધી વસ્તુ પણ હા બહુ લેન્ધી હોય છે એટલે બી કેરફુલ દરેકે દરેક વસ્તુ કરો ને યાદ રાખો અને થોડીક સિસ્ટમેટિકલી કામ કરશો એડવાન્ટેજ છે તમને રાઈટ નોટ ડાઉન નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 8.4 હવે આ સ્વાધ્યાયના 8.4ની અંદર થોડોક ચેન્જ છે મતલબ જે સોલ્યુશન તમારા પાછળ ટેક્સ્ટબુકના આન્સર્સમાં આપેલું છે તથા તમે અલગ અલગ રેફરન્સ બુક જોશો એની અંદર બી એવું જ આપેલું હશે પણ મેં થોડુંક આની અંદર એડ કર્યું છે કારણ કે પોસિબિલિટી એક બીજી બી હોઈ શકે છે આન્સરની શું કહું છું એ તમને પ્રશ્ન પછી ખ્યાલ આવી જશે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરી રહી છે ઝેડ દિશામાં પ્લસ કે કેરેટ રાઈટ કહી નાખી દો એટલે પ્લસ કે કેરેટ લઈએ તમે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કઈ દિશામાં હશે તો ઓબ્વિયસ છે પેલો ઝેડમાં હોય તો ઈ ક્રોસ બી કે આપણે ઈ ક્રોસ બી ઈ ક્રોસ બી એટલે આપણે આન્સર કે લાવો છે તો ઓબ્વિયસલી આઈ ક્રોસ જે જ હોવું જોઈએ એટલે પહેલો આઈમાં જ હોવો જોઈએ બીજો જેમાં જ હોવો જોઈએ પણ હું કહું એવું નેસેસરી નથી રાઈટ આપણે એવું જાણીએ છીએ તો પહેલી લાઈન એ જ લખેલી છે જે એની બે મતલબ બે શક્યતા છે પોસિબિલિટી બે હોઈ શકે આપેલ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ પ્લસ એક્સ દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બી પ્લસ વાય દિશામાં હશે સર એવું કેમ કારણ કે ઈ જો આઈ કેરેટમાં હોય અને બી જો જે કેરેટમાં હોય તો આઈ ક્રોસ જે આપણને કે મળે ને એટલા માટે એટલે ઈ ક્રોસ બીની દિશામાં થઈ જાય આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કીધું ચુંબકીય તરંગને પ્રસરણની દિશા કહી શકાય આપણે પણ એ બીજી ચાન્સીસ બી છે ને બીજી પ્રોબેબિલિટી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઈ એ માઇનસ એક્સમાં હોય અને બી પણ માઇનસ વાયમાં હોય તો માઇનસ આઈ ક્રોસ માઇનસ જે પણ કે થઈ શકે ને તો મેં એ બી પોસિબિલિટી મેં અહીં આગળ મેન્શન કરેલી છે કે બીજી શક્યતા એ હોઈ શકે કે સદિશ ઈ માઇનસ એક્સ દિશામાં અને પેલો સદિશ બી માઇનસ વાય દિશામાં એટલે કન્ફ્યુઝ નહીં થવા આ બી રાઈટ છે આ બી રાઈટ છે એટલે અમે બંને મેન્શન કરેલું છે માઇનસ આઈ ક્રોસ માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ કે કેરેટ થાય જે આપણા પ્રમાણે બરાબર છે એટલે બંને પોસિબિલિટી હોઈ શકે બીજો પ્રશ્ન શું પૂછે છે જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય એફ તમને આપેલો છે રાઈટ તો એફ પરથી આપણે લેમડા શોધવાનો છે તો સીધી જ વસ્તુ છે આપણે એફ બરાબર સી એપોન લેમડા જાણીએ જ છે તો લેમડા શું થઈ જાય લેમડા ઇઝ ઇક્વલ ટુ સી એપોન એફ 3×10^8 આ છેદમાં એફ આપ્યું છે આપણને 30 એટલે 30 મેગાહર્ટ્ઝ છે તો 10^6 એટલે 7 થઈ જાય 3×3 તો ઉડી જશે 7 ઉડી જાય એટલે બચશે ખાલી લેમડા એટલે લેમડા 10 મીટર જ વધે છે દેટ ઇઝ યોર સિમ્પલ આન્સર એટલે આ વસ્તુ તમને એમસીક્યુની અંદર પૂછી શકે છે મેં ઘણી વાર કીધું તમને આગળ બી એન્સર કર્યું તો ઘણા બધા દાખલા એવા છે કે જે એમસીક્યુમાં અલગ રીતે પૂછી શકે છે દેટ્સ વાય ધીસ ઇઝ ઓલસો એન એમસીક્યુ શાયદ મને લિખા નહીં હોગા આગે વાલે એક્ઝામ્પલ્સ મેં લેકિન આપકો સમજ જાના કે છોટી છોટી એક હી ફોર્મુલા હો સિમ્પલ એક ફોર્મુલા જ હોય તો એ તમને ડાયરેક્ટ પૂછી શકે છે હા અને આગળનો જે ઉદાહરણ નંબર 8.4 કર્યો એ એમસીક્યુમાં પૂછાય ને એ પ્રોપર એનએસનો સમ હતો ભાઈ ત્યાં આગળ એનએસ લખવાનું પણ ભૂલી ગયો હતો રાઈટ સ્વાધ્યાયનો 8.4 ફટાફટ નોંધી લો ઓકે તો હવે જોઈશું ઉદાહરણ નંબર 8.4 ઉદાહરણ નંબર 8.4 ની અંદર શું છે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલો ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય છે તો અહીંયા આગળ આ શું આપેલું છે એ તમને થોડુંક ક્લેરિટી નહીં આવે કારણ કે આ પોઈન્ટ આપણે
मतलब लाक्षणिकता में मेंशन नहीं करो ए ए पॉइंट तुमने हूँ समझे देश कारण कि એનો ઉપયોગ હમણા ફિલહાલ હજુ હમણા નહીં કરવાનો એક ઉદાહરણમાં કરવાનો છે એટલે આ વિડિયો જ્યારે એન્ડ કરીશ આ વિડિયો લેક્ચર જ્યારે એન્ડ કરીશ ત્યારે એક તમને એક લાક્ષણિકતા 16માં નંબરની લાક્ષણિકતા જે તમને બુકમાં નથી આપેલી પણ ઉદાહરણની અંદર દાખલાની અંદર ઉપયોગી છે માટે એ દાખ મતલબ કે એ લાક્ષણિકતા તમને હું લખાઈ દઈશ અચ્છા તો એના વગર બી મતલબ ફિલહાલ આ સમ એ કરી શકાય છે એ કેવી રીતે કરી શકાય જોર ધ્યાન દે 18 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એક્ચ્યુઅલમાં આને તીવ્રતા કહેવાય અહીંયા આગળ જે આપણે આપેલું છે એ તીવ્રતા છે એટલે એ તમને છેલ્લા કઈ છે ખ્યાલ આવી જશે એ શબ્દનો અહીંયા મારે કામ નથી પણ હું ક્લેરિફાય કરી દઉં છું ફ્યુચરમાં તમે એક લાઈન લખાઈ દેશો મારા છેલ્લા એન્ડમાં યાદ રાખો કે એ વસ્તુ આપણે નેક્સ્ટ ઉદાહરણ મતલબ નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે તમને કરાવીશ ત્યારે કામ લાગશે રાઈટ જોઈએ છે કે કવર કરવું છે મતલબ કદાચ આ લેક્ચરમાં બી કવર કરી દો ડિપેન્ડ્સ અપોન ધ ટાઈમિંગ રાઈટ ઓકે તો અહીંયા આપણે એવું કહી શકીએ અહીંયા અહીંયા તીવ્રતા તીવ્રતા આઈ બરાબર એનો એનો એક મતલબ સંજ્ઞા આઈ છે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હું તો આને નોર્મલી એવું જ શીખવાડું સ્ટુડન્ટ્સને દરેક સ્ટુડન્ટ્સને કે તમે આને મતલબ છૂટું પાડો આમ સમીકરણ મતલબ સોરી વોટ એટલે શું એવું સમજો આપ વોટને આપણે શું લખી શકીએ જૂલ પ્રતિ સેકન્ડ કે એટલે એવું કહેવાય 18 જૂલ પ્રતિ સેકન્ડ સોરી પ્રતિ સેકન્ડ આનો મતલબ શું સમજવા કે એક સેકન્ડમાં એક સેન્ટીમીટર સ્ક્વેર પર કેટલો પ્રકાશ આપાત થાય છે 18 જૂલ જેવું લખ્યું છે ઉર્જા પ્લસ જ્યારે પ્રકાશ આપાત થાય છે કોની પર એક સેન્ટીમીટર સ્ક્વેર પર એક સેકન્ડમાં આટલી ઉર્જા આપાત થાય છે એઝ સિમ્પલ એઝ ધેટ હવે ક્લેરિટી આવી જશે તો તમે સૌ સમજો હવે શું કીધું છે જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય હવે ક્ષેત્રફળ તમને આપી દીધું છે રાઈટ એ બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ કાં તો બળ હા સોરી સરેરાશ બળ શોધો એટલે એફ શોધવાનો છે તમને સમય ટી આપેલો છે 30 મિનિટ આપેલો છે ઓબ્વિયસલી સેકન્ડ ની અંદર કેટલું થાય 30 ગુણ્યા 60 6 દર 18 1800 સેકન્ડ કહી શકાય અચ્છા તો એફ શોધવાનો છે ઇનફેક્ટ એફ એવરેજ શોધવાનો છે એફ એવરેજ બરાબર પ્રશ્ન ચિહ્ન તો હું તો બહુ તમને જો સૂત્ર ખ્યાલ હોય તો આ સમ તમારી માટે ઈઝી છે બહુ બહુ ઈઝી છે રાઈટ કે તે હું સમજાવું તમને હું નોર્મલી ઊંધી રીતે સોલ્વ કરું આવા પ્રકારના સમને એટલે ઉધરી દે તમે સ્ટાર્ટિંગમાં બી એ પેટર્ન લખી શકો છો સ્પેસ સમીકરણનો નંબર આપી દે આને એક નંબર બે નંબર એ રીતે ચલો એ ટ્રાય કરીએ આપણે ન્યૂટન ના બીજા નિયમ અનુસાર ન્યૂટનના સોરી હા ગતિના બીજા નિયમ અનુસાર બળ એફ બરાબર આપણે શું શીખ્યા હતા ડીપી અપોન ડીટી ડીપી અપોન ડીટી કાં તો પી અપોન ટી લખી છે ને પી અપોન ટી થાય આ જ સમીકરણ એટલે કે અહીંયા એફ આર એ બી સરેરાશ બળ જ છે પી અપોન ટી થશે માન લો સમીકરણ નંબર 1 ચલો સમય તમારી પાસે છે સમય ટી બરાબર 30 મિનિટ આપેલો છે મતલબ 1800 સેકન્ડ છે પણ પી નથી તો વેગમાન કેવી રીતે શોધવાનું તો લાક્ષણિકતા યાદ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે જ્યારે કોઈ બી વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ બી સપાટી પર આપાત થાય તેની પર વેગમાન મતલબ એનો વેગમાનમાં ફેરફાર થાય એવું કહી શકાય કે વેગમાન ઉર્જા અને વેગમાન બંનેનું પ્રસરણ કરે છે એવો એક પોઈન્ટ લખાયો હતો કે સપાટી સંપૂર્ણપણે પરાવર્તિત સપાટી હોય તો શું થાય અને સંપૂર્ણ શોષણ કરતી હોય તો બી શું થાય તમારા ટેક્સ્ટબુકની અંદર સંપૂર્ણ શોષણની જ વાતો કરી છે પણ મેં તમને એક્સ્ટ્રા લખાવ્યું છે સંપૂર્ણ પરાવર્તિત સપાટી હોય તો શું થાય એ બી હું તમને કહીશ છેલ્લે આની અંદર તો હા સંપૂર્ણ શોષણ કરતી સપાટી હોય એના માટે વેગમાન પી કેવી રીતે લખી શકાય હવે સંપૂર્ણ શોષણ
ફરતી સપાટી માટે આપણે જાણીએ છે કે આપણે જાણીએ છીએ કે વેગમાન વેગમાન જે p બે વેગમાન p એટલે થાય u upon c થાય એટલે એક્ચ્યુઅલી માં u શું છે તો કે u ઊર્જા છે એટલે ઊર્જાના છેદમાં c c ની વેલ્યુ તો તમને ખબર જ છે કે ભાઈ હાલાકી મારે આવું લખવું જોઈએ સોરી સોરી ફોર ઇટ ઊર્જા ના છેદમાં c એટલે u upon c કહેવાય રાઈટ તમારું કામ છે સિમ્પલ આ u શોધી લાવવાનું તો આ u ની વેલ્યુ તમે અહીં મૂકી દેશો તો તમારું કામ થઈ જશે રાઈટ સો હા मान लो आ समीकरण नंबर बे छे बे ने एक मां मुकता बे ने एक मां मुकता तुमने f एवरेज શું મળશે f એવરેજ ડાયરેક્ટલી જો p ની બદલે શું મુકા u upon c એટલે આ શું થશે u ના છેદ માં ct રાઈટ તો સમીકરણ નંબર 3 હવે મેઈન વસ્તુ બાકી રહી છે ખાલી આ ઊર્જા u શું બાકી રહી એ તો તમારો આન્સર સૌપ્રથમ પહેલા જ શબ્દ ની અંદર મેન્શન હતો 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર एक सेंटीमीटर स्क्वायर में एक सेकंड में 18 जूल पड़े तो अपनी पास केली छे 20 सेंटीमीटर स्क्वायर अपने पास क्षेत्रफळ छे समय केलो छे 1800 सेकंड तो आपणे लखी दे हवे 1800 सेकंड में a बराबर 20 सेंटीमीटर स्क्वायर क्षेत्रफळ धरावती सपाटी पर आपात थती ऊर्जा u बराबर विचारो एक सेकंड में एक सेंटीमीटर स्क्वायर पर 18 जूल होए तो 1800 सेकंड में 20 सेंटीमीटर स्क्वायर पर कितना થાય ગુણી નાખવાનું એટલે થાય 18 ગુણ્યા 1800 ગુણ્યા 20 એટલે એ તમને જે આન્સર મળશે ખાલી જગ્યા જૂલ રાઈટ માન લો આ સમીકરણ નંબર 4 સમી चार ने त्रण में मुकता f एवरेज तरफ तुमने डायरेक्ट आंसर मिली जैसे राइट सुधी सको छो एकदम क्लियर कट एग्जांपल छे एकदम क्लियर कट एग्जांपल छे राइट आ वैल्यू तुम्हारे जाते सुधी लेवानी रहेशे હવે અમુક અમુક વસ્તુ ક્લિયર કરી દો કેરણ સંપૂર્ણ શોષણ કેમ લખ્યું મેં ઓબવિયસલી મેં લખ્યું છે ને મેન્શન કર્યું છે ડેટામાં કે અપરાવર્તનીય સપાટી છે એટલે મેં સંપૂર્ણ શોષણ થાય એવું થઈ ગયું મતલબ માનો આ જ સમયની અંદર સંપૂર્ણ પરાવર્તનીય સપાટી હોય તો શું કરતા તમે અગેન કાઈ વેગમાન p બરાબર શું થઈ જાય 2u upon c થઈ જાય ખાલી આટલો અહીં ફરક આવે બાકી સમમાં પેટર્નમાં કંઈ જ ફરક નહીં વેલ્યુ બધી મૂકવાની છે c ની વેલ્યુ 3 ગુણે 10 ની 8 થાય એ બધું તમને ક્લેરિટી છે એટલે ઈઝી સમ છે લખી શકો છો આપ નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો 8.6 સ્વાધ્યાયનો 8.6 નંબરના દાખલાની રકમ આવી ગઈ છે કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ 10^9 હર્ટ્ઝની આવૃત્તિથી ડોલન કરે છે મતલબ થોડુંક સમજવું હોય તો તમારે સમજી શકો છો કે વિદ્યુત ભાર ડોલન કરે ને એના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે રાઈટ વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર એકચુંમાં વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર તો હોય જ અને વિદ્યુત ભાર ડોલન કરે એટલે પ્રવાહ મળે પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે બંને વસ્તુ મળે આપણને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઇન શોર્ટ વિદ્યુત ચુંબકીય તરંગો મળે તો એ જે ડોલનો કરે છે કોણ વિદ્યુત ભાર એ એક સેકન્ડમાં કેટલા ડોલનો કરે છે 10^9 10^9 હર્ટ્ઝનો મતલબ થાય 10^9 ડોલનો પ્રતિ સેકન્ડ ની આવૃત્તિ થી ઓબવિયસલી દોલન કરે છે એટલે આવૃત્તિ તમને આપેલી છે કોની વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ છે તો પૂછ્યું છે કે આના દ્વારા જે આપણે ઉદ્ભવે છે મતલબ વિદ્યુત ચુંબકીય તરંગો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી થાય અરે સિમ્પલ ભાઈ વો જેટલી ફ્રીક્વન્સી કે સાથ ઓસિલેશન્સ મતલબ દોલનો કરશે એટલી જ આવૃત્તિવાળો આપણને વિદ્યુત ચુંબકીય તરંગ મળશે એટલે અગેન એમસીક્યુ છે સિમ્પલ એક સિંગલ લાઈન ક્વેશ્ચન છે ભાઈ જેટલી આવૃત્તિ मतलब उद्गम नहीं हो एटली ज आवृत्ति जे आपणने जे मळे मतलब विद्युत चुंबकीय तरंग मळे एनी होय राइट तो विद्युत उद्भवता विद्युत चुंबकीय तरंगने आवृत्ति तेमने उत्पन्न करनारा उद्गमनी आवृत्ति जेटली ज होय छे
તેથી આપેલ કિસ્સામાં વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 10^9 હર્ટ્ઝ કે જે પેલાની હતી એટલી જ થશે. બરાબર, સિંગલ લાઈન ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછી શકે. નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 8.10. સ્વાધ્યાયના 8.10 ની અંદર રકમમાં એવું આપેલું છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના ડોલનની આવૃત્તિ, મતલબ તમને આવૃત્તિ એફ આપેલી છે, એફ બરાબર 2×10^10 હર્ટ્ઝ છે, અને કંપ વિસ્તાર, એનો જ કંપ વિસ્તાર, વિદ્યુત ક્ષેત્રનો જ, વિદ્યુત ક્ષેત્રના ડોલનનો કંપ વિસ્તાર 48 વોલ્ટ પર મીટર છે. એટલે નોર્મલી છે આપણે એકમ બંને લખીએ છીએ, ન્યૂટન પ્રતિ કુલમ બી લખીએ અને વોલ્ટ પ્રતિ મીટર બી લખીએ, એ તમને ડિપેન્ડ કરે છે કે તમને સેમ આપેલું છે એ પ્રમાણે તમે લખાય, બંનેની વેલ્યુ તો સમાન જ થાય. એટલા માટે તો ત્રણ પ્રશ્ન અલગ અલગ રીતે આપેલા છે કે તરંગની તરંગ લંબાઈ કેટલી હશે, દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે, અને દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર એની સરેરાશ ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સાથે સંકળાયેલી સરેરાશ ઊર્જા ઘનતા સમાન થાય છે, મતલબ સોરી જેટલી હશે, હા એટલે સમાન થાય છે એવું દર્શાવવાનું છે આપણે. તો હું નહીં માનતો આ બંને કેસ તમારા માટે હાર્ડ હશે, એટલે એ વસ્તુ તમારી પર જ છોડી દઉં છું. સ્ટાર્ટિંગ જે કરવાનું આપણે અહીં લખી શકીએ છીએ, નોર્મલ પરિસ્થિતિ આપણે જે રીતે લખીએ છીએ નોર્મલ એ રીતે લખવાનું છે. અહીંયા આવૃત્તિ એફ બરાબર 2×10^10 હર્ટ્ઝ છે ભાઈ, તો તરંગ લંબાઈ શોધી હોય તો આપણે વ્યાખ્યા અનુસાર જાણીએ છીએ. હવે વ્યાખ્યા અનુસાર લેમડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એફ, કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમડા થાય, બીકોઝ સોરી કારણ કે આપણે જાણીએ છીએ કે એફ બરાબર શું થાય, સી અપોન લેમડા. તો આ સૂત્ર પરથી આપણે લેમડા શું કહ્યું તો આ રીતે શોધી શકાય. આપણે લાસ્ટ ટાઈમ જોયું તો હમણાં આગલા ઉદાહરણની અંદર, આગલા દાખલાની અંદર એવું નહીં જ છે ભાઈ, લેમડા બરાબર તમારી પાસે સી ની વેલ્યુ આપેલી છે ને એફ ની બી વેલ્યુ આપેલી છે, સી એટલે 3×10^8 થાય અને એફ જેટલો આપે છે 2×10^10, તમારો જે આન્સર આવે તમારો આન્સર છે ભાઈ મીટરમાં આવશે. દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થાય, તમને તમને કંપ વિસ્તાર એક વસ્તુનો કંપ વિસ્તાર આપેલો છે વિદ્યુત ક્ષેત્રનો. અહીંયા E0 બરાબર આપણને આપેલો છે, E0 બરાબર કેટલો છે 48 વોલ્ટ પર મીટર. હવે આપણે જાણીએ છીએ કે E0 ના છેદમાં B0 બરાબર શું થઈ જાય, C થઈ જાય. તમને B0 બરાબર ડાયરેક્ટ મળી જાય કે E0 ના છેદમાં C થી ડાયરેક્ટ આન્સર મળી જશે, એટલે મતલબ B0 શોધવું અને લેમડા શોધવું આપણા માટે ઇઝી છે. તો આ દાખલો કરવાનો કોના માટે, ત્રીજા નંબરના ભાગ માટે, મતલબ હાલાકી આ બી વસ્તુ તમને ઇઝી રીતે આવડે એવી જ છે, રાઈટ. તો દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર એની સરેરાશ ઊર્જા ઘનતા, યાદ કરો આપણો પોઈન્ટ આ શીખ્યા હતા આપણે, ઇનફેક્ટ આ કદાચ લાસ્ટ નંબરનો પોઈન્ટ હતો, 15મા નંબરનો પોઈન્ટ હતો, રાઈટ. ક્રમ ગમે તે હોઈ શકે, એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ કઈ ફોર્મ્યુલા જાણીએ છીએ, જો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે સંકળાયેલ ઉર્જા ઘનતા, રાઈટ, હાલાકી સરેરાશ ઉર્જા ઘનતા, સંકળાયેલ સરેરાશ ઉર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્ર સાથે છે, એટલે આપણે રોઈ સંજ્ઞા વાપરતા હતા, એ રોઈ સંજ્ઞાની વેલ્યુ કેટલી હતી, 1/2 ε0 E²RMS, યાદ હોવું જોઈએ તમને, રાઈટ. આ જ વસ્તુ કરીથી તમને ખ્યાલ હશે જ, એટલે માન લો કે આ સમીકરણ નંબર 1 છે. તથા ચુંબકીય ક્ષેત્ર બી સાથે સંકળાયેલ ઉર્જા ઘનતા, સરેરાશ ઉર્જા ઘનતા ભાઈ રો બી કેટલો થશે એ બી તમને ખ્યાલ છે કે 1/2 તમને શીખવાડ્યું તો એપ્સિલોન 0 બદલે શું લખાય 1/μ0, સામ્યતા અનુસાર કરવાનું કામકાજ, અને ઈ ની બદલે બી આવી જાય એટલે B²RMS, રાઈટ, સમીકરણ નંબર 2 કહી દો. હવે તમારે આ બેને સરખાવવાની છે, મતલબ તમારે એવું શોધવાનું છે કે આ બંને સમાન છે એકચ્યુઅલીમાં, તો સરખાવવાની વાતો થાય એટલે શું કરવાનું, યાદ હોવું જોઈએ તમને બંનેનો ગુણોત્તર લઈ જવાનો, રાઈટ. તો સમીકરણ 1 ને 2 નો
गुणोत्तर लेता जो भी गुणोत्तर लेता शू आवे आंसर रो ई ना छेद में रो बी बराबर शू आवे जो वन बाय टू तो उड़ी जाए तो डायरेक्टली काम कर सकते जो ऊपर से लखी सकते हालांकि तमारे लखवू हो तो सॉरी तमारे क्लेरिटी माटे हूँ थोड़ा और क्लियर कर दू ई स्क्वेर आर एम एस और नीचे शू आ वन बाय टू म्यू जीरो बी स्क्वेर आर एम एस देखना शांति से मैं क्या करता हूँ शांति से समझने की कोशिश करना चलिए वन बाय टू तो कैंसिल हो जाएगा अब देखो आज छेद में है आज तो रहो ऊपर छेद में छेद अंश में शू थे अपने पास एप्सिलॉन जीरो इंटू म्यू जीरो ऊपर आते एट बने वर्ग है एट लखी सकू हूँ वर्ग कॉमन काढ़ लेवाय ई आर एम एस ना छेद में बी आर एम एस ओके पर ई आर एम एस ना छेद में बी आर एम एस तो शू थे सी लखी सकते एवं कर सकते जो तदुपरांत आ भी अपने क्या क्या जो तू जो बे वस्तु जो पहली वस्तु ई आर एम एस अपन बी आर एम एस बराबर सी थे तदुपरांत सी ने अपने शू याद रखेलू वन अपॉन वर्गमूल में म्यू जीरो याद करो वन अपॉन वर्गमूल में म्यू जीरो एंटा एप्सिलॉन जीरो विद्युत चुंबकीय तरंग ने शून्यावकाश में झड़प के लिए लखी सकते प्रकाश में वेग के लिए कीज आप सकते वन अपॉन म्यू जीरो वन अपॉन वर्गमूल में म्यू जीरो इंटू एप्सिलॉन जीरो तो एप्सिलॉन जीरो म्यू जीरो है अपनी पास तो वर्ग कर लिए तो अपने शू मे जो वर्ग करशो ए वन अपॉन सी स्क्वेर मैसे तो आनी बदले हूँ शू लखी सकूँ वन अपॉन सी स्क्वेर देखना शांति से मैंने डायरेक्टली लिखा है आपके लिए ये बाजू में कारण तो लिख दिया मैंने क्यों ऐसा हुआ ई आर एम एस अपन बी आर एम एस तो सी लिखा है सी नो अगेन स्क्वेर कैंसल कैंसल आंसर क्या मिला अपने को सिर्फ वन एट शू कही सकिए रो ई बराबर रो बी जे आप साबित करवा सीम्पल है थोड़ूक मिक्स करवानुं छे जे आपणे लाक्षणिकताओ बधी शीख्या था भेगी करवानी छे डेफिनेटली आवडशे जो रेशियो ख्याल आई जशे सरखावानी वातो आवे एटले गुणोत्तर लई लेवो सारो पड़े नोट इट डाउन फास्टली ओके तो आजना वीडियोनो छेल्लो दाखलो अने पछी पेली जे तमने लाक्षणिकता लखावानी कीधी सॉरी एवं लखाई दईश अने त्यारबाद एनो उपयोग करीने आपणे नेक्स्ट विडियोनी अंदर दाखला करीशुं तथा एक इम्पोर्टंट टॉपिक पण भणीशुं फिलहाल छेलो दाखलो स्वाध्यायनो 8.5 नंबरनो शुं कहे छे समजो ध्यानथी एक रेडियो 7.5 मेगाहर्ट्ज थी 12 मेगाहर्ट्ज नी वच्चे कोई रेडियो स्टेशन ने ट्यून करी शके छे एटले मेळवी शके छे बे सुमेळ करवानी होय ट्यूनिंग क्यू ट्यूनिंग आपणे कहीए आपणे मतलब આપણે કરીએ ને નોબ હોય નોબ એ ફેર ઓફ ધ જે મેચ કરવાનો ટ્રાય કરીએ એની વાતો છે તો તમને હા 7.5 મેગા હર્ટ્ઝથી 12 મેગા હર્ટ્ઝ આ શું છે આવૃત્તિ એની અવધિ આપેલી તમને આ મિનિમમ છે ના મેક્સિમમ છે એટલે એવું લખી શકાય અહીંયા અહીંયા એફ મિનિમમ બરાબર 7.5 મેગા હર્ટ્ઝ ઓબ્વિયસલી 7.5 ગુણ્યા 10^6 હર્ટ્ઝ લખી શકાય અને એફ મેક્સ કેટલો આપેલો છે આપણને 12 મેગાહર્ટ્ઝ આપેલો છે તો 12 મેગાહર્ટ્ઝ તહત 12^10^6 હર્ટ્ઝ લખી શકાય હા તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે મેક્સિમમ સોરી મિનિમમ થી મેક્સિમમ આપણે જે રીતે આ રેન્જ આપેલી છે આ અવધિ આપેલી છે એ રીતે તરંગ લંબાઈની બી અવધિ શોધવાની તમે કહેશો સર આ તો બહુ ઇઝી દાખલો છે હા ઇઝી જ છે થોડું ધ્યાન રાખવાનું છે બાકી તમને ખબર છે કે સૂત્ર કયું વાપરવાનું છે કેટલી બધી વાર વાપર્યું હમણાં આગલા દાખલાની અંદર બી વાપર્યું કે ભાઈ સી બરાબર સોરી લેમડા બરાબર શું લખી શકાય સી અપોન એફ તહ આપણે શોધી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે લેમડા બરાબર સી અપોન એફ સોરી લેમડા બરાબર સી અપોન એફ થાય હવે ધ્યાનથી જુઓ તમે લેમડા અને એફ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એનો અર્થ શું થયો લેમડા મિનિમમ જોઈતો હોય ને તો એફ મેક્સિમમ મૂકવો પડે અને લેમડા મેક્સિમમ જોઈતો હોય તો એફ મિનિમમ મૂકવો પડે એટલે આ સૂત્રથી માટે સમીકરણ એક પરથી દેખના મેં ક્યાં કરતા હું લેમડા મિનિમમ શોધવો હોય તો ઓબ્વિયસલી હું શું મૂકીશ
एफ मैक्स मुकेश एज सिंपल एज दैट तो वैल्यू रख दो भाई एफ मैक्स की 3 गुणिया 10 नी 8 અને एफ मैक्स किलो छे एफ मैक्स 12 छे એટલે 12 गुणिया 10 नी 6 तो इजी छे 3 ना छेद में 12 करो એટલે 1 ना छेद में 4 થાય 1 ના છેદમાં 4 એટલે 0.25 કહી શકાય એટલે 0.25 गुणिया 10 नी 2 થશે એટલે હું માની શકાય કે 25 મીટર આન્સર આવશે ભાઈ લેમ્ડા છે એટલે એકમ મીટર થાય એટલા માટે તથા लैम्डा मैक्स बराबर अबे लैम्डा मैक्स मुको तो શું થઈ જાય c अपॉन f मिनिमम मुको पड़े तो f मिनिमम એટલે 3 * 10 ની 8 ના છેદમાં f मिनिमम છે 7.5 * 10 ની 6 ઓબવિયસલી કે 10 ની 2 તો આવશે તો 3 ના છેદમાં 7.2 આપણને શું આપશે 3 ના છેદમાં 7.5 સોરી 0.4 આપશે 0.4 એટલે આને ગુણી નાખીશું તો 40 मीटर मल से राइट लैम्डा मैक्सिमम माटे अनुरूप तरंग लंबाई नो गाड़ो किलो हशे लखी शकाय तरंग लंबाई नो गाड़ो किलो थाय 25 मीटर थी लईने 40 मीटर सिंपल स्ट्रेट फॉरवर्ड आंसर अगेन कोई भी भाग तुमने आखो एमसीक्यू में भी पूछी सके आ भी भाग तुमने एमसीक्यू में पूछी सके डायरेक्ट डायरेक्ट है डायरेक्ट खाली तुम्हारे फटाफट कैलक्युलेशन ज करवानो छे कहीं है नहीं अंदर राइट तो फटाफट नोट कर लो स्वाध्याय 8.5 नंबर ना दाखला ने ओके तो वीडियो नो छेल्लो भाग कि जे तुमने लाक्षणिकता नंबर 16 की दीधी थी एक्स्ट्रा नंबर एक्स्ट्रा एक लाक्षणिकता छे जेनो उपयोग आपणे नेक्स्ट वीडियो में जे मतलब उदाहरण मतलब जे दाखला करीशुं एनी अंदर आ कॉन्सेप्ट मतलब आ लाक्षणिकता वापरीशुं तो लाक्षणिकता नंबर 16 के जे जूनी जीएसई टेक्स्टबुक ने अंदर सारी रीते आपेली हती जेनो आपणे एक मतलब नानो उपयोग मैं करे तो तमने याद है तो तीव्रता लखी दी मैं तमने राइट हमणा तीव्रता लखी दी हमणा जस्ट एक एक दाखला ने अंदर तीव्रता नो उपयोग करे तो ते तीव्रता एटले शू ते आ लाक्षणिकता ने अंदर मेंशन करेलो छे जो एकम क्षेत्रफळ धरावती सपाटीमांथी सपाटीने लंब रूपे 1 सेकंडमां पसार थती विकिरण ऊर्जाने मतलब एकम सपाटी होय मतलब एकम क्षेत्रफळ धरावती सपाटी होय एमांथी 1 सेकंडमां केटली ऊर्जा पसार थाय छे तेने शुं कहेवाय तीव्रता आई कहेवामां आवे छे ए जोस्तो आपणे वापरती कदाच याद होय तो એટલે શબ્દોથી મતલબ ફોર્મ્યુલા લખ્યું એટલે લખી શકો સૂત્ર હોય તો બનાવી શકો એટલે કે તીવ્રતા આઈ બરાબર શું થાય ઊર્જા યુ ના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય પણ ઊર્જા અપોન સમય આપણે જાણીએ કે યુ અપોન ટી ઊર્જા અપોન સમય એટલે પાવર લખાય એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ બી લખી શકો અલગ અલગ ફોર્મ્યુલા છે બીજી એક ક્લાસિક ફોર્મ્યુલા છે આની કે ભાઈ તીવ્રતા આઈ ને કેવી રીતે લખી શકાય તો તીવ્રતા આઈ બરાબર રો ઇન્ટુ સી થાય તીવ્રતાનું સૂત્ર છે કે તીવ્રતા આઈ બરાબર રો ઇન્ટુ સી આ રો એટલે શું ટોટલ ઊર્જા ઘનતા આપણે શીખ્યા હતા ને સરેરાશ મતલબ વિદ્યુત ક્ષેત્રવાળી નહીં કે ખાલી ખાલી ચુંબકીય ક્ષેત્રવાળી નહીં કુલ વિદ્યુત વત્તા ચુંબકીય તો આપણે એક સૂત્ર મેળવ્યું હતું યાદ હતો મતલબ અને રોને આપણે બે રીતે લખી શકીએ ને એટલે કાં તો તમે એવું બી કહી શકો રો એટલે આપણે યાદ હશે એપ્સલોન ઝીરો ઇન્ટુ ઈ સ્ક્વેર આર એમ એસ જોડે જો ધ્યાનથી ઇન્ટુ સી તો ખરો જ અથવા ડિપેન્ડ કરે આપણે કેવી ચોઇસ છે હું અને મ્યુના ટર્મ્સમાં મતલબ ચુંબકીયના ઘટકોમાં ચુંબકીય ક્ષેત્રના ઘટકોમાં બી લખી શકું એપ્સલોન ઝીરો એટલે શું આવી જાય વન અપોન મ્યુ ઝીરો યાદ હશે વન અપોન મ્યુ ઝીરો ઈ સ્ક્વેરની બદલે શું આવી જાય બી સ્ક્વેર આર એમ એસ અને ઇન્ટુ સી તો ખરો જ એટલે આ બંનેમાંથી કોઈ બી સૂત્ર વાપરી શકીએ આપણે રાઈટ તો હા આપે આ પણ નોટ કરી લેવાનું છે પહેલામાં 16 નંબરનો પોઈન્ટ તરીકે એડઅપ કરી દેવાનું છે રાઈટ फिलहाल इस वीडियो में इतना ही बाकी का हम नेक्स्ट लेक्चर में देख लेंगे टिल देन टेक केयर सी यू नेक्स्ट टाइम बाय